બારડોલી પોલીસ સ્ટેશનમાં લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 21 દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકોના હિત માટે ખડે પગે 24 કલાક પોલીસ તંત્ર ફરજ બજાવી રહ્યું છે ત્યારે બેકર્સ હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોની સાથે સાથે તેઓને પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ન જાય તે માટે સુરત જિલ્લાના બારડોલી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી, જીઆરડી હોમગાર્ડ, ટીઆરબી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ એનસીસીના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લગભગ 235 જેટલા કર્મચારીઓની બ્લડ પ્રેશર, બ્લડ શુગર, આરબીએસ, એસબીપીઓ 2નું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ કર્મચારીઓના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આજે બેન્કર્સ હોસ્પિટલના માધ્યમથી એક આરોગ્યની એમ્બ્યુલન્સ બારડોલી પોલીસ સ્ટેશન ખાતે આવેલી હતી સવારમાં, અને આજે તમામ પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરબી, એનસીસીના છોકરાઓ તમામનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલું છે. સાથે સાથે પોલીસ લાઇનમાં જે પોલીસના ફેમિલી મેમ્બર્સ છે એ તમામનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. બેન્કર્સ હોસ્પિટલે પોલીસની માટે એક્સક્લુઝિવલી આ જે વ્યવસ્થા કરેલી છે અને આ એમ્બ્યુલન્સ મારા ડિવિઝનના 5-5 પોલીસ સ્ટેશનમાં ફેમિલી મેમ્બર્સ સાથે તમામનું સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવાની છે. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પોલીસ સૌથી વધારે વલ્નરેબલ છે અત્યારે આ મહામારીમાં, અને સૌથી વધારે પબ્લિક કોન્ટેક્ટમાં આવે છે, અને પોલીસ એનો ભોગ ના બને એના અગમચેતીના ભાગરૂપે તમામનું હેલ્થ ચેકઅપ થઈ રહ્યું છે. અને બેન્કર્સ હોસ્પિટલે અમને આ સુવિધા પૂરી પાડી છે એના માટે અમે પણ તમામ પોલીસ પરિવાર એમના આભારી છીએ.